चलो केमिस्ट्री चैप्टर नंबर 5 लेक्चर नंबर 6। तो छेला लेक्चर नंबर 5 में आपड़े अधिशोषण पूरु कर्यु, जेमा अधिशोषण ना उपयोग छेलो टॉपिक हतो। हवे आपड़े नवो टॉपिक चालू करीए छे, उद्दीपन। उद्दीपन कोने कहेवाय एनी वात करवानी छे। उद्दीपन प्रक्रिया समजो के पोटेशियम क्लोराइड KClO3 छे, एनु उष्मीय विघटन करो एटले एने गरम करो तो एमांथी पोटेशियम क्लोराइड बने अने ऑक्सीजन वायु मळे। आ प्रक्रिया छे एने कहेवाय पोटेशियम क्लोराइड नो उष्मीय विघटन, अने ऊंचा तापमाने गरम करो तो एमांथी ऑक्सीजन वायु मळे छे। लगभग 673 થી જે 873 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું હોય, પણ આ પ્રક્રિયા બહુ ધીમી થાય છે। મળે છે ઓક્સિજન પણ ઘણો સમય લાગે છે, એટલે પ્રક્રિયાનો વેગ બહુ ધીમો છે। પણ આની અંદર MnO2 નો પાવડર ઉમેરી દેવામાં આવ્યો, મેંગેનીઝ ડાયોક્સાઇડ। અને અભ્યાસ કર્યો તો ખબર પડી क्या MnO2 उमेरवा थे आ प्रक्रिया छे पहला करता घणी झड़प थी थई गई। पहला करता तापमान ओछो जोयो, पहला तापमान ऊंचो राखवू पड़तो तो छताय धीमे धीमे प्रक्रिया थाती थी। हवे आ MnO2 नाख्या पछी तापमान एना करता ओछो जरूरी पड़ो, 473 थी 633 केल्विन जेटलो तापमान राखवू पड़ो, અને પહેલા કરતા ઘણા ઝડપથી પ્રક્રિયા, અને અંતે આ MnO2 છે એ પ્રક્રિયાના અંતે મૂળ સ્થિતિમાં પાછો મળ્યો। એટલે કે એની કોઈ પ્રક્રિયા થતી નથી, પ્રક્રિયાના અંતે એના મૂળ સ્વરૂપમાં એ પાછો મળે છે। તો આવો પદાર્થ કે જે પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે, પદાર્થ પોતે આ પ્રક્રિયામાં કે વપરાઈને પતી નથી જતો, તો આ બીજો ફોરેન પદાર્થ કહેવાય, અથવા આને કહેવાય વિક્ષેપિત પદાર્થ, અથવા બીજો પદાર્થ વિજાતીય, એવો શબ્દ ચોપડી વાંખ્યો છે, વિજાતીય પદાર્થ કે જે આ પ્રક્રિયામાં એને પોતે ક્યાંય વપરાવવાનો નથી। તો આવો પદાર્થ છે, આ પદાર્થને આપણે શું નામ આપીએ છીએ, ઉદ્દીપક। તો આ પદાર્થનો અભ્યાસ અથવા આવી ઉદ્દીપન પ્રક્રિયા અથવા પદાર્થનો અભ્યાસ સૌપ્રથમ બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે 1835માં બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે આવી પદાર્થો ઉમેરી પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, અને આવા પદાર્થને બર્જેલિયસે નામ આપી દીધું ઉદ્દીપક। શું કીધું? ઉદ્દીપક કેટાલિસ્ટ। તો કોને કહેવાય ઉદ્દીપક? એની વ્યવસ્થિત વ્યાખ્યા આપી તો કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો નથી, જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે પરંતુ પ્રક્રિયામાં વપરાતો ન હોય અને પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપે પાછો મળે છે તેને શું કહેવાય? ઉદ્દીપક કહે છે। જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે પણ રાસાયણિક પ્રક્રિયામાં પોતે વપરાતો નથી, પ્રક્રિયાના અંતે મૂળ સ્વરૂપે પાછો મળે છે, આવા પદાર્થને કહેવાય ઉદ્દીપક। અને આ ઉદ્દીપક વડે થતી પ્રક્રિયાને ઉદ્દીપન પ્રક્રિયા કહેવાય। શું કહેવાય? ઉદ્દીપન પ્રક્રિયા કહે છે। તો જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયા અંતે સ્વરૂપ બદલાવ્યા વગર અસર પામ્યા વિના મૂળ સ્વરૂપે પાછો મળે એને ઉદ્દીપક કહેવાય,
અને આના દ્વારા થતી પ્રક્રિયા એને કહેવાય ઉદ્દીપન પ્રક્રિયા. આ ઉપરાંત બીજા પદાર્થ હોય જે ઉદ્દીપક પ્રવર્ધક હોય અને બીજો ઉદ્દીપક વિષજેરક હોય. ઉદ્દીપક પ્રવર્ધક એટલે શું? તો કે કેટલાક પદાર્થ એવા છે કે જે ઉદ્દીપકના પકની ક્રિયાશીલતામાં, ટૂંકમાં કહી દઉં ક્રિયાશીલતામાં વધારો કરે એને કહેવાય ઉદ્દીપક. એ પોતે ઉદ્દીપક નથી, બરોબર સમજો. એ ઉદ્દીપક પ્રવર્ધક એવો પદાર્થ છે, પોતે ઉદ્દીપક નથી, પણ ઉદ્દીપક હોય તો એને વધારે સક્રિય કરે. એટલે કે ઉદ્દીપકની જે વેગ વધારવાની ક્ષમતા છે એમાં વધારો કરે એને કહેવાય કેટાલિસ્ટ પ્રમોટર ઉદ્દીપક પ્રવર્ધક. દાખલા તરીકે તમે જાણો છો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા કરી હેબર વિધિથી એમોનિયા વાયુ બનાવવામાં આવ્યો. આ એમોનિયામાં આયન છે, ઉદ્દીપક છે. આયન શું છે? ઉદ્દીપક છે. પણ એની અંદર જો મોલિબ્લેડમ ઉમેર્યું હોય, મોલિબ્લેડમ, તો એ મોલિબ્લેડમ જે પોતે ઉદ્દીપક નથી, પણ એ કોને સપોર્ટ કરશે? એફિન. એટલે મોલિબ્લેડમને કહેવાય ઉદ્દીપક પ્રવર્ધક. તો એવી રીતે કેટલાક પદાર્થ કે જે ઉદ્દીપકની સક્રિયતા ઘટાડે છે, ઘટાડે છે તેને ઉદ્દીપક વિષ કહેવાય અથવા ઝેર કહેવાય. ઉદ્દીપકને હેઠો બિહારી દે, ઉદ્દીપકની ક્ષમતા જે એ ઘટાડી દે એવા પદાર્થને શું કહેવાય? ઉદ્દીપક વિષ અથવા ઉદ્દીપક ઝેર. જે ઉદ્દીપક છે એને ધીમો પાડી દે. દાખલા તરીકે H2SO4ના ઉત્પાદનની સંપર્ક વિધિ છે, એમાં પ્લેટિનમ ઉદ્દીપક છે. આ પ્લેટિનમ શું છે? ઉદ્દીપક. પણ જો એમાં કોપરની અશુદ્ધિ હોય તો આ કોપરની અશુદ્ધિ છે એ વિષ તરીકેનું કામ કરે છે. એ ઉદ્દીપક છે એની એ સક્રિયતા ઘટાડે છે. તો એ કોપરને કહેવાય ઉદ્દીપક વિષ ઝેર. બસ સિમ્પલ વાયદી છે, તો આટલું સમજી લો. પછી આપણે ઉદ્દીપનના પ્રકાર ભણવાના છે, સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ. ચાલો સમાંગ ઉદ્દીપન કોને કહેવાય? ઉદ્દીપનના બે પ્રકાર, સમાંગ ઉદ્દીપન ને બીજું વિસમાંગ ઉદ્દીપન. પહેલા આપણે વાત કરશું સમાંગ ઉદ્દીપન કોને કહેવાય. તો કે જે ઉદ્દીપન પ્રક્રિયામાં પ્રક્રિયક નિપજો, પ્રક્રિયક પછી નિપજો અને ઉદ્દીપક બધા જ એક જ કલામાં હોય તેને, એટલે કે તે પ્રક્રિયાને સમાંગ ઉદ્દીપન કહે છે. પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક બધા એક જ કલામાં, કલા એટલે અવસ્થા. જો પ્રક્રિયક અને નિપજ વાયુ હોય તો ઉદ્દીપક વાયુ જ હોવો જોઈએ. જો પ્રક્રિયક અને નિપજ પ્રવાહી અવસ્થામાં હોય તો ઉદ્દીપક પણ પ્રવાહી જ અવસ્થામાં હોય તો એને કહેવાય સમાંગ. બધા એકસરખી કલામાં સરખા એટલે કહેવાય સમાંગ ઉદ્દીપન. આમાં કેવી રીતે પ્રક્રિયા થાય સમજો. આ પ્રક્રિયક આર છે. આર શું છે? પ્રક્રિયક. એની અંદર ઉદ્દીપક સી ઉમેરો. આ કયો ઉદ્દીપક છે? તો પહેલા એમાંથી આર સી મધ્યવર્તી સંયોજન બનશે. શું બનશે? મધ્યવર્તી સંયોજન. ત્યારબાદ આ મધ્યવર્તી સંયોજનનું વિઘટન થાય, એમાંથી ઉદ્દીપક હોય એવો ને એવો પાછો મળે અને પ્રક્રિયા પ્રક્રિયા કરી નિપજ પી બની. તો આમાં જ્યારે સમાન ઉદ્દીપન હોય ત્યારે પ્રક્રિયા ઉદ્દીપક સાથે જોડાઈ મધ્યવર્તી સંયોજન બને, એ મધ્યવર્તી સંયોજનનું વિઘટન થાય અને એમાંથી
પ્રક્રિયક છે, પ્રક્રિયા કરી નિપજ બની જાય, ઉદ્દીપક હોય અને વો પાછો મળે, તો આને કહેવાય સમાન ઉદ્દીપન. એના ઉદાહરણ જોઈએ. ચાલો સિમ્પલ, પેલું H2SO4 ના ઉત્પાદનની લેડ ચેમ્બર વિધિ. આ પદ્ધતિનું નામ છે લેડ ચેમ્બર વિધિ, કે જેમાં એક અગત્યનો તબક્કો આવે છે, એક સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન કરી અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવાનું હોય. આ મેઇન તબક્કો છે. આમાં SO2 વાયુ છે, O2 વાયુ છે અને નિપજય વાયુ છે. તો એમાં વપરાતો ઉદ્દીપક નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ છે. એટલે આ કોનું ઉદાહરણ થયું? સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. બીજું લઈ લઈએ, બીજું ઉદાહરણ એસ્ટરનું જળ વિભાજન. એસ્ટરનું જળ વિભાજન, કોઈ પણ એસ્ટર લઈ લઈએ આપણે. ચાલો દાખલા તરીકે આપણે લઈએ ઇથાઇલ એસિટેટ, CH3COOC2H5. આ શું થઈ ગયું? એસ્ટર. એસ્ટર પ્રવાહી સ્વરૂપે હોય, એની અંદર પાણી નાખો તો H2O પ્રવાહી સ્વરૂપે હોય. આ એસ્ટરનું જળ વિભાજન એસિડ ઉદ્દીપક HClની હાજરીમાં, HCl એ કયા સ્વરૂપે હોય? લિક્વિડ સ્વરૂપે. તો એમાંથી નિપજ બનશે એસિટિક એસિડ અને ઇથેનોલ. તો આ પ્રવાહી છે, આ પ્રવાહી છે ઉદ્દીપક પ્રવાહી, અને આ જલીય દ્રાવણ બન્યા. પણ એ જલીય દ્રાવણ અવસ્થા તો પ્રવાહી છે ને, એટલે કલા જોવાની અવસ્થા. તો બધા પ્રવાહી કલામાં છે, એટલે આ કોનું ઉદાહરણ થયું? સમાંગ ઉદ્દીપન. એવું ત્રીજું ઉદાહરણ લઈએ, સુક્રોઝ ખાંડ, સુક્રોઝનું જળ વિભાજન, અથવા એને બીજું સુક્રોઝનું વ્યુત્ક્રમણ કહેવાય. સુક્રોઝ ખાંડ C12H22O11, એનું દ્રાવણ બનાવવાનું એક વાસ. એની અંદર વધારાનું પાણી નાખવાનું, H2O. જળ વિભાજન કરવું એટલે પાણી ઉમેરે. તો કે H2SO4 પર લીધું હોય એમાંથી H+ ઉદ્દીપક તરીકે કામ કરે છે, એ પ્રવાહી છે. તો એમાંથી બની જાય C6H12O6 વત્તા C6H12O6. આ બેના જલીય દ્રાવણ બનશે, આના જલીય દ્રાવણ બન્યા. એક બનશે ગ્લુકોઝ, બીજું બનશે ફ્રુક્ટોઝ. તો આ ત્રણેય ઉદાહરણ છે. આવા તમે ઉદાહરણ લઈ શકાય કે જેમાં બધા કાં તો પ્રવાહી હોય કાં તો બધા હોય. હવે બધા ઘન ન હોય, કારણ કે બધા ઘન હોય તો પ્રક્રિયા ન થાય. બધા ઘન પદાર્થ ભેગા કરો તો રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. એટલે કાં ઉદ્દીપક પ્રવાહી હોય અથવા વાયુ હોય તો પ્રક્રિયા કઈ પ્રવાહી અથવા વાયુ હોય તો એને કહેવાય સમાંગ ઉદ્દીપન. સમજાણો? ચલો આગળ વધીએ, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ત્યારબાદ વિસમાંગ ઉદ્દીપન, કે જે ઉદ્દીપન પ્રક્રિયામાં ઉદ્દીપક પ્રક્રિયકો કરતા અલગ કલામાં હોય તો તેને વિસમાંગ ઉદ્દીપન કહે છે. સમાંગમાં બધા એક જ કલામાં હતી, આમાં ઉદ્દીપક છે પ્રક્રિયકો કરતા અલગ કલામાં હોય છે. અને આમાં ઉદ્દીપક મોટે ભાગે ઘન સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે હોય છે? ઘન સ્વરૂપે. આમાં કેવી રીતે પ્રક્રિયા થાય છે? તો કે અહીંયા પ્રક્રિયકો છે એ પ્રવાહી અથવા વાયુ સ્વરૂપે હોય, અને ઉદ્દીપક કેવો છે? ઘન. તો આ ઘન ઉદ્દીપક છે, સમજો. પ્રક્રિયકો છે, આ પ્રક્રિયકો
એ પ્રક્રિયકો પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોય. તો આમાં કેવી રીતના ઉદ્દીપન કામ થાય, પ્રક્રિયા વેગ કેવી રીતના વધે છે? તો અહીંયા ઉદ્દીપકની સપાટી પર આ પ્રક્રિયકના અણુઓ આકર્ષાય અને અધિશોષણ પામે અને નજીક નજીક જોડાય છે. તો જેમાં અહીંયા પ્રવાહી કે વાયુ અવસ્થામાં હોય ત્યારે આ પ્રક્રિયકના અણુઓ એકબીજાથી દૂર દૂર રખડતા હોય, પણ બેયનું ઉદ્દીપક એની સપાટી પર અધિશોષણ કરે એટલે આ બે એકબીજાની નજીક આવે એટલે એના વચ્ચે પ્રક્રિયા થાય, નિપજ બને ને અહીંથી છૂટા પડી અહીંથી આમ આવે અને નિપજ બનીને આમ પાછા હોય. તો અહીંયા ઉદ્દીપકની સપાટી પર ઉદ્દીપન કાર્ય થાય છે, અહી ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુનું અધિશોષણ થાય છે. આથી આને ઘણી વાર પુષ્ટ ઉદ્દીપન અહીં કહેવાય. શું કે ભાઈ? પુષ્ટ ઉદ્દીપન. કેમ? તો કે સપાટી પર જ પ્રકે અંદર ન જતા એટલે આને શું કહેવાય? પુષ્ટ ઉદ્દીપન. ચલો આવી ઘટનાના ઉદાહરણ લઈ લઈએ. તો પહેલું H2SO4 ના ઉત્પાદનની સંપર્ક વિધિ. H2SO4 ના ઉત્પાદનની સંપર્ક વિધિ ઓલાના જેવી જ પ્રક્રિયા SO2 ગેસ O2 ગેસ, પણ એમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક હોય જે સોલિડ હોય, એવો હોય, ઘન હોય, અને એમાંથી નિપજ બને છે SO3 વાયુ. અહીંયા પ્રક્રિયક વાયુ છે અને ઉદ્દીપક ઘન સ્વરૂપે છે. બીજું હેબર વિધિથી એમોનિયાની બનાવટ. તો એમાં નાઇટ્રોજન વાયુ હોય, હાઇડ્રોજન વાયુ હોય, એમાંથી એમોનિયા નિપજ બને છે, વાયુ બને છે 2 મોલ. પણ એમાં વેનેડ આયન ઉદ્દીપક Fe એ કયા સ્વરૂપે હોય? ઘન સ્વરૂપે હોય. આવા ઘણા બધા ઉદાહરણ છે. ત્રીજું ઓસ્વાલ્ડ વિધિથી ઓસ્વાલ્ડ વિધિમાં અને આપણે આગળ ભણશું નાઇટ્રિક એસિડ HNO3 ના ઉત્પાદનની ઓસ્વાલ્ડ વિધિ છે. એ ઓસ્વાલ્ડ વિધિમાં પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વપરાય છે. જો એની પ્રક્રિયા 4 મોલ એમોનિયા વાયુ, જો અહીંયા પ્રક્રિયક વાયુ છે, 5 મોલ O2 વાયુ છે, આમાં પ્લેટિનમ ગેસ એટલે પ્લેટિનમનો તાર વપરાય છે જે સોલિડ ઉદ્દીપક છે, એમાંથી 4 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ બને છે, એ વાયુ બને છે, અને 6 મોલ H2O બને છે. તો અહીંયા પ્રક્રિયક વાયુ છે ને ઉદ્દીપક ઘન છે. ચોથું ઉદાહરણ લઈએ, કયું? હાઇડ્રોજિનેશન. કે વનસ્પતિ તેલ હોય, વનસ્પતિ તેલ એનું રેની નિકલ ઉદ્દીપકની હાજરીમાં, રેની નિકલ એટલે દાણાદાર નિકલ, માં હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા, હાઇડ્રોજિનેશન પ્રક્રિયા કરો તો એમાંથી વનસ્પતિ ઘી બની જાય. તો આમાં તેલ પ્રવાહી હોય પણ નિકલ ઘન છે. તો અહીંયા પ્રક્રિયકો બધામાં અલગ કલા છે. વનસ્પતિ તેલ છે ને અસંતૃપ્ત ફેટી એસિડ છે, કે એમાં વચ્ચે વચ્ચે દ્વિબંધ હોય, પણ એમાં નિકલ ધાતુના કણો નાખી હાઇડ્રોજન વાયુ પસાર કરો એટલે પાઇપ બંધ તૂટતો જાય, દ્વિબંધમાંનો એક પાઇપ બંધ તૂટતો જાય અને એની જગ્યાએ હાઇડ્રોજન પરમાણુ જોડાતા જાય એટલે સંતૃપ્ત બને, જેને આપણે શું કહીએ છીએ? વનસ્પતિ ઘી. તો આ થયું વિસમાંગ ઉદ્દીપન. તો બે પ્રકાર, સમાંગ અને વિસમાંગ, બેના ઉદાહરણ યાદ રાખવાના છે. 2 માર્કમાં પૂછાય તો 2 ઉદાહરણ લખો તો ચાર, બરાબર. હવે આપણે વિસમાંગ ઉદ્દીપનના અધિશોષણનો સિદ્ધાંત સમજવાનો છે.
પણ પેલા આટલો સ્ક્રીનશોટ લઈ લેજો,